માટે ધરનાનો આજે સમગ્ર ગુજરાતમાં જે રીતે બે વર્ષ પહેલા પ્રધાનમંત્રીએ નોટબંધી રાખીને દેશની જનતાને વચન આપ્યું હતું કે નોટબંધીથી દેશમાં કાળું નાણું પાછું આવશે, દેશની ઇકોનોમિક સુધરી હશે, નાના નાના ઉદ્યોગોની સ્થાપના થશે, યુવાનોને રોજગારી મળશે, દેશમાં આતંકવાદ ખતમ થઈ જશે, પણ નરેન્દ્ર મોદીજીની જે આ મનની વાત હતી એ દેશની જનતાને ગેરમાર્ગે દોરી આવી હતી. દેશની ઇકોનોમી ખલાસ થઈ ગઈ. આજે પ્રધાનમંત્રી પાસે 50 દિવસનો ટાઈમ મળ્યો હતો, આજે 2 વર્ષ થઈ ગયા, એમની પાસે કોઈ જવાબ નથી કે કેટલા યુવાનોને રોજગારી આપી, કેટલું કાળું નાનું બહાર આવ્યું, કેટલા આતંકવાદ ખતમ કરવાની વાત કરી હતી, તો ઉલટો દિવસે દિવસે આતંકવાદ વધતો ગયો અને દેશના સૈનિકોએ દેશ માટે શહાદત ભોગવવી પડી. પ્રધાનમંત્રીની આ નોટબંધીની વાત માત્ર મનની વાત રહી ગઈ અને દેશના લોકોને ત્રાહિમામ પોકારી ગયા. જે લોકો બેંકના લાઇનમાં ઉભા રહ્યા હતા એવા 150 ભારતીયો મૃત્યુ પામ્યા, જવાબદાર કોણ? પ્રધાનમંત્રીએ જે આ નિર્ણય લીધો હતો નોટબંધીનો એ સદંતર નિષ્ફળ ગયો છે. પ્રધાનમંત્રીએ એવું પણ લોકોને કીધું હતું કે 50 દિવસમાં જો હું કાળું નાણું બહાર ના લાવું તો 4 રસ્તા પર મને સજા આપજો. પણ દેશના પ્રધાનમંત્રીને સજા આપે એ સંસ્કાર નથી. પણ પ્રધાનમંત્રીએ સ્વૈચ્છિકતાના ધોરણે આ પદ પરથી રાજીનામું આપીને દેશને એક નવી દિશામાં નવા નેતૃત્વમાં દેશના વિકાસ તરફ લઈ જવો જોઈએ એવી દેશની જનતાને અમારી અપીલ છે. અને પ્રધાનમંત્રીને આ નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ પાર્ટીએ ધરણા કાર્યક્રમ રાખ્યો. પ્રધાનમંત્રી એવો આક્ષેપ કરે છે કે કોંગ્રેસના કાળા કામો બંધ થઈ ગયા નોટબંધીના કારણે, એટલા માટે પ્રધાનમંત્રીએ નોટબંધી કોંગ્રેસથી લઈને નથી કરી હતી. પ્રધાનમંત્રી નોટબંધી ભારતીય પાસે કાળું નાણું છે, આતંકવાદ વધી રહ્યો છે, એને લઈને નોટબંધી નોટબંધી કરી હતી. તો પ્રધાનમંત્રી પહેલાં આનો જવાબ આપે. અને લોકતંત્ર છે, લોકશાહી છે, કાયદામાં જે પણ સજાના હકદારો એને સજા કરવી જોઈએ. પણ પ્રધાનમંત્રી પોતે એક ચોકીદાર ચોર એ સાબિત થઈ ગયા છે, જેને લઈને કોંગ્રેસ પાર્ટીએ ધરણાનો કાર્યક્રમ રાખ્યો.